જય માતાજી મિત્રો તો આજે આપણે મસાણના મિલ્લીમાનો ઇતિહાસ જોવાના છીએ મેલ્લીમાના ઘણા સ્વરૂપો છે ઉગતાપોરના મિલ્ડીમાં નકટીવાવના મિલ્ડીમાં મસાણના મિલ્લીમાં આ બધા મિલ્લીમાના સ્વરૂપો છે તો આજે આપણે મસાણના મિલ્ડીમાંનો ઇતિહાસ જોવાના છીએ કે કેવી રીતે મિલ્લીમાંને મસાણના મિલ્લીમાં કહેવાય છે તે બધું આપણે આ વિડીયોમાં જોઈશું તો છેલ્લે સુધી જોજો અને જો તમે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી આપણે આગળ વધીએ મિલ્લીમાં કહેવાય છે કે ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા અઢાર પાસાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ હતા રાજાને યોગ સિંધી મંત્ર શીખવાનો શોખ થાય છે આ મંત્ર દેશમાં જ શીખવા શીખવાડવામાં આવતો હતો રાજા દેશના જંગલમાં બાવા બુતા સાધના કરતા હતા ત્યાં જઈને અલખ નિરંજન બોલે છે અને કહે છે હું યોગ સિંધ મંત્ર આવ્યો છું બાવાએ કહ્યું આ મંત્ર શીખી શું કરીશ રાજા કહે હું મારી પ્રજા માટે શીખું છું બાવાએ એક શરત રાખી કે કાળી ચૌદશના રાત્રે તું પોતિયાવાવમાંથી એક લોટો પાણી ભરીને લાવે તો હું તને આ મંત્ર શીખવીશ રાજા જાય છે એટલામાં પૂતાવાળ જાગે છે રાજા હું તને ખાવ એમ કરવા લાગે છે રાજા બધાની મદદ માગે છે પરંતુ માકડિયા ડુંગરવાળા માતાએ રાજાની મદદ કરી રાજાએ કહ્યું માતા તમારે જે જોઈ એ હું આપીશ માતાએ કહ્યું કે તારું કાર્ડ આપ એક વર્ષ પછી તું ગઢ રૂખિયા મસન આવજે હું તારું કાર્ડ જુ ખઈશ રાજા એક વર્ષ પછી ગઢ રૂખિયા મસન આવ્યો ત્યાંમાં કાળકા મા કાળકામાં અને કાળ ફેરવ બેઠા હતા મા કાળકામાં કાળ ફેરવને રાજાની પાછળ મોકલે છે અને કહે છે રાજાનું કાળજુ પડે તે જમીન ઉપર પડવા ન દેતા નહીંતર મેલ્દીમાં ખાશે નહીં મેલ્લીમાં રાજાને જોઈને કહે લાવો વિક્રમ મારો ભોગ લાવો રાજાએ તલવાર કાઢી પોતાનું કાળજુ કાઢ્યું એ કાળજાને કાળ ફેરવું પકડી લે છે માતાએ ભોગ સ્વીકારી અને માતાએ કહ્યું આ કાળજુ રાજાની છાતી પર મૂકો અને રાજા જીવતા થઈ જાય છે અને રાજા માતાજીના પગે પડી જાય છે તો આ રીતે મસાણના કે કહેવાય છે આ હતો મસાણના મિલ્લિમાનો ઇતિહાસ જય માતાજી